કઢી ખાવાના કયા કયા ફાયદા થાય છે એના વિશે આજે વાત કરીશું। નમસ્કાર khabarshay.com પર હું મીતા આપ સૌનું સ્વાગત કરું છું। વેલ, કઢી ખાવાના કયા કયા ફાયદા થાય છે એના વિશે આજે વાત કરીશું અને સાથે સાથે કઢી ખાવું આપણા માટે કેટલું હિતાવહ છે એના વિશે પણ આજે સમજવાની કોશિશ કરીશું। સામાન્ય રીતે આપણી પરંપરાગત જે વાનગીઓ છે એ વાનગીઓ ખાવાનો આગ્રહ હંમેશા રાખવો જોઈએ। જ્યારે આપણે વિદેશની વાનગીઓ ખાવાનો આગ્રહ રાખીએ છીએ ત્યારે વિદેશની એ વાનગીઓ જે છે એ ત્યાંના પરિવેશ પ્રમાણે ત્યાંના વાતાવરણ પ્રમાણે બનેલી હોય છે અને એટલા માટે તમે જુઓ કે વિદેશમાં મોટે ભાગે એ લોકો નોનવેજ એટલા માટે વધારે ખાય છે બીકોઝ એ લોકો એક એવા પ્રદેશમાં રહે છે કે જ્યાં ગરમીની જરૂર એ લોકોને વધારે હોય છે। જ્યારે આપણે ત્યાં સમશીતોષ્ણ કહી શકાય એવું વાતાવરણ હોય છે ને એના કારણે આપણે ત્યાં ફૂડ જે છે એ શાકાહારી વાનગી જે છે એ વધારે પ્રચલિત છે। એનું કારણ એ છે કે આપણને વધારે ગરમીની જરૂરિયાત રહેતી નથી। વેલ, આ બધાની વચ્ચે બેસનની જે કઢી બને છે એના ઘણા બધા ફાયદા છે અને ઘણા બધા રાજ્યોમાં એ કઢી બને છે અને હું તો એવું કહું છું કે જ્યારે તમને એમ લાગે કે તબિયત નથી સારી અને તમને શરદી જેવું લાગે છે કે તમને ઉધરસ જેવું આવે છે તો મસ્ત તમતમતી કઢી ખાશો તો મજા પડી જશે, એટલે એ પીવાની મજા જે છે અલગ જ છે। બેસનની જે કઢી છે એ ઘણી બધી રીતે ઉપયોગી અને પોષક છે, જેમ કે હિમોગ્લોબિન વધારવામાં એ મદદરૂપ થાય છે। હિમોગ્લોબિન વધારવા માટે કઢી ખાવું ખરેખર ફાયદામંદ છે, ફાયદો આપે આપનારી વસ્તુ છે। આયર્ન પ્રોટીન એમાં મળે છે અને હિમોગ્લોબિન પણ તમારું વધતું હોય છે। ગ્રોથ માટે પણ ખૂબ જરૂરી છે કારણ કે કઢીમાં ખાસી એવી માત્રામાં પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ, વાઇટામિન્સ અને મિનરલ્સ હોય છે જેનાથી બોડીને ફંક્શન્સ અને ગ્રોથ કરવામાં વધારે સારી રીતે મદદ મળતી હોય છે। સ્કિન પ્રોબ્લેમ્સ માટે પણ એ ઉપયોગી છે, જે આ બેસનની બનેલી કઢી જે છે એ સ્કિન પ્રોબ્લેમ્સ જે છે એને સોલ્વ કરવામાં પણ ઉપયોગી થાય છે કારણ કે સ્કિનને સ્મૂથ બનાવે છે, ઓફકોર્સ એમાં બેસન છે એટલા માટે, અને એન્ટી ઇન્ફ્લેમેન્ટરી ગુણ હોય છે કે જે સ્કિનને એક્ની, ડાર્ક સ્પોટ્સ કે પછી ટ્રેનિંગ એ બધી તકલીફ જે છે એનાથી ઇન્ટરનલ જે છે હીલિંગ છે એ આપતું હોય છે। એવી જ રીતે વાત કરીએ ગર્ભસ્થ શિશુની ગ્રોથમાં પણ એ મદદરૂપ થાય છે અને એનું સેવન કરવાથી ફોલિએટ, વાઇટામિન બી સિક્સ અને આયર્ન જેવા ઘણા બધા પોષક તત્વો જે છે એ મદદરૂપ બનતા હોય છે। ડાયજેશન તમારું બહુ સરસ થઈ જાય જો તમે કઢી ખાતા હોવ તો। સો કઢીમાં સારા બેક્ટેરિયા હોય છે જે પેટને સારી રીતે હેન્ડલ કરે છે અને તમારું ડાયજેશન જે છે એને વ્યવસ્થિત કરવામાં પણ એ મહત્ત્વની ભૂમિકા ભજવે છે। ડાયાબિટીસ, ડાયાબિટીસના દર્દીઓ માટે અથવા ડાયાબિટીસની સિચ્યુએશનમાં કાર્બોહાઈડ્રેટ અને ફોલેટ પણ મળે છે, જે કઢી જે ગ્લાયસેમિક ઇન્ડેક્સ જે છે એનું ઓછું હોય છે અને પરિણામે ડાયાબિટીસના પેશન્ટ માટે કઢી ખાવું એ હિતાવહ હોય છે। દર વખતે કહું છું જ્યારે પણ ખાનપાનનો પ્રયોગ કરો ત્યારે નિષ્ણાંતની સલાહ જે છે એ અચૂક લેવાનું રાખશો કારણ કે કોને કઈ પ્રકૃતિ પ્રમાણે કયા પ્રકારની વાનગી જે છે સુટેબલ છે સુટેબલ નથી એ વિશે જ્યાં સુધી નિષ્ણાંત તમને સલાહ ન આપે ત્યાં સુધી એ ખાવું કે ન ખાવું એ વિશેનો નિર્ણય લેતા પહેલાં નિષ્ણાંત ની સલાહ જે છે એ અચૂક લેવી જોઈએ। પણ કઢી ખાવું એ આપણા માટે ખાસ એવું ફાયદાકારક છે, હિમોગ્લોબિનનું જો તમારામાં ઉણપ વર્તાતી હોય તો ડેફિનેટલી કઢી જે છે એનો પ્રયોગ તમારે કરવો જોઈએ। ફરીથી મળીશું આજ રીતે khabarshay.com પર। થેન્ક યુ સો મચ।